નમસ્કાર TV9 સમાચારો સાથે હું છું કોમલ. ગુજરાતમાં વધુ એક શંકાસ્પદ કોરોના વાયરસનો કેસ સામે આવ્યો છે. જામનગરમાં એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોરોના વાયરસ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો ચીનથી પરત આવેલો આ વિદ્યાર્થી હાલ તબીબોની દેખરેખ હેઠળ છે. વિદ્યાર્થીના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે જામનગરથી, કે જ્યાં કોરોના વાયરસનો શંકાસ્પદ એક કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. વધુ વિગતો સાથે અમારા સહયોગી દિવેશ વાયડા જોડાયેલા છે. દિવેશ, એક વિદ્યાર્થી કે જે ચીનથી પરત આવ્યો છે અને તેનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે કોરોનાને લઈને, હાલ તબીબોની દેખરેખ હેઠળ છે, જણાવો વધુ માહિતી. જે રીતે ચીનની અંદર કોરોના વાયરસનો હાહાકાર છે તેને લઈને હાલ ચીનમાં રહેતા વિદ્યાર્થીઓ હાલ પોતાના વતન પરત આવી રહ્યા છે, જેમાં જામનગરનો જે વિદ્યાર્થી છે ચીનથી પરત આવતાની સાથે તેને તબીબી દેખરેખ હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે અને તેના લોહીના સેમ્પલ લઈ અને આ તમામ લેબમાં મોકલવામાં આવ્યા છે અને લેબનો રિપોર્ટ લગભગ આવતીકાલ સુધી આવી જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. હાલ તેને લઈને કોઈ વધુ આ રોગ તેને છે કે નહીં તેની ચકાસણી થઈ છે અને વધુ આ રોગ ફેલાય નહીં તેની સાવચેતીના પગલા રૂપે હાલ તબીબી દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. જી દિવેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો વિદ્યાર્થી કે જે ચીનથી પરત ફર્યો હતો અને ત્યારબાદ તેનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણ દેખાઈ રહ્યા છે, હાલ તેના સેમ્પલ લઈને લેબમાં મોકલી દેવામાં આવ્યા છે અને આવતીકાલ સુધીમાં રિપોર્ટ સામે આવે ત્યારે આ સમગ્ર મામલે ખુલાસો થશે કે આ વિદ્યાર્થીને શું કોરોના વાયરસ લાગુ પડેલો છે કે નહીં.